મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે આવેલ માળિયા ફાટક નજીક ઓવરબ્રિજના પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લીધું હતું, જે બનાવમાં આધેડનું મોત નિપજતા હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ નજીક આવેલ માળિયા ફાટક ચોકડીએ ઓવરબ્રિજ પાસેથી બાઇક લઈને પસાર થઈ રહેલા આધેડના બાઇકને ડમ્પરના ચાલકે હડફેટે લીધું હતું. આ અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ઈજા પામેલા આધેડનું મોત નિપજતા તેમના ડેડ બોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને બનાવ સંદર્ભે જાણ થતાં હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ શહેરના સામાકાંઠે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા મનસુખભાઈ હરિભાઈ હિંગળાજીયા ઉંમર 50 નામના આધેડ પોતાનું બાઇક લઈને મોરબીની સામાકાંઠે આવેલ માળિયા ફાટક ચોકડી પાસેથી નીકળ્યા હતા અને ત્યાં ઓવરબ્રિજ નીચેથી પસાર થતા હતા, ત્યારે ઓવરબ્રિજ નજીક બાઇકને અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લેતા તેમને અકસ્માત બનાવમાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી મનસુખભાઈ હરિભાઈ હિંગળાજીયાનું મોત નિપજ્યું હતું. બનાવ બાદ તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરી આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે મૃતકના પરિવારજનો હાલમાં અંતિમ ક્રિયામાં રોકાયેલા હોય તેઓના આવ્યા બાદ ફરિયાદ માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવશે. હાલ ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હોય તેને પકડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.